લાખણીના ગેડા ગામે ગૌશાળા અને પાંજરાપૂર સંચાલકોની બેઠક મળી હતી, જેમાં રાજ્ય સરકારે ગૌશાળા માટે કરેલી 500 કરોડની જોગવાઈ પીએમ સમક્ષ રજૂઆત કરવાનો નિર્ણય કરાયો છે. મહત્વનું છે કે 30 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજી ખાતે આવી રહ્યા છે, ત્યારે ગૌશાળા સંચાલકો અંબાજી જઈ વડાપ્રધાનને રજૂઆત કરશે. આ સાથે જ ચીમકી પણ ઉચ્ચારાય છે કે રજૂઆતના અંતે ગૌશાળા માટે 500 કરોડ સહાય નહીં ફાળવે તો 1 ઓક્ટોબરથી ગૌશાળા સંચાલકો ઢીમાથી ગૌ અધિકાર સંકલ્પ યાત્રાનું આયોજન કરશે, જેમાં આ યાત્રા થકી ગામે ગામે જઈ ભાજપ સરકાર વિરુદ્ધ પ્રચાર કરશે, તેમજ વિધાનસભા ચૂંટણીનો પણ બહિષ્કાર કરશે. સરકાર આજ સુધી અમારી એક પણ વાત સાંભળી નથી. એના પછી અમે ગાંધીનગર પણ ગયા અને ધરણા કર્યા, તેઓ પણ અમારી વાત સાંભળવામાં નથી આવી. હવે અમે માન્ય આપણા મુખ્ય ભાઈ શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જયારે અંબાજી આવી રહ્યા છે ત્યારે અમે ગૌ ભક્તો સાથે 15-20 હજાર ભક્તો સાથે અમે સાહેબ શ્રીને રજૂઆત કરવાના છો કે આપ ગાયનો પુકાર સાંભળો, અને તેઓ નહીં સાંભળે તો અમે 1 તારીખે અમે આખા સમગ્ર ગુજરાતની અંદર રથયાત્રા કાઢશું, અને અમે જે ગૌ માતાનો હક નહીં આપે ત્યાં સુધી સમક્ષ ગુજરાતમાં અમે આ રથને ચાલુ રાખશું. ત્યારે 500 કરોડ રૂપિયા ગૌ માતા પોષણ યોજના બનાવી અને જાહેર કર્યાને આ 7 મહિના થયા, વારંવાર રજૂઆતો કરવા છતાં એનો કોઈ નતીજો આવ્યો નથી. આજ સુધી કોઈ પણ સંસ્થાને પૈસા આવ્યા નથી. ગુજરાત સમગ્ર ગુજરાતની અંદર ગૌશાળા પાંજરાપોળના સંચાલકોની હાલત ખૂબ ખરાબ છે, ગૌ માતાઓ ખૂબ દુઃખી છે. અધૂરામાં પૂરું લંપી વાયરસનો રોગ આવ્યો, કેટલી ગૌ માતાઓ સમાધિ થઈ હતી. સરકારે આ પૈસા જો આગળ જો સુલિત કર્યા હોત, આ ગૌ માતાઓ જે મરી છે એટલી બધી મરત નહીં. તમામ ગૌશાળા પાંજરાપોળના કાર્યકર્તાઓ એટલા બધા દુઃખી છે. એક બાજુ ચારાની તકલીફ, પૈસાની તકલીફ, અને વરસાદ સતત વરસવાને કારણે ઘાસ પણ મળતું નથી તો બહારથી ખરીદવું પડે છે. છતાં જો પૈસા ઝડપી મળી જાય તો ગૌવંશ બચાવી શકીએ છીએ, એટલે કે ગૌવંશ પણ બચી શકે એમ નથી. અને અમે પણ અમારી પણ કોઈ અમારા પાસે કોઈ બેલેન્સ કે કોઈ રહ્યું નથી, અમારી શક્તિ પણ ઘટી.